સુરત શહેર કેસરબા માર્કેટમાં નોકરી કરતા એક જૂના કર્મચારીને કતારગામ પોલીસે ઢોર માર મારવામાં આવ્યો હતો ફક્ત શંકાના દાયરામાં આવેલ કર્મચારીને બેરહમીપૂર્વક પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચારને પગલે ભોગ બનનાર યુવકના પરિવારજનોએ સુરત શહેર પોલીસ કમિશનરને ન્યાયની પોકાર કરી હતી કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કેસરબા માર્કેટમાં મજૂરી કામની નોકરી કરતા ભરત મોરડિયાની ઓફિસમાં ગત રોજ ચોરીની ઘટના ઘટી હતી હવે આ ચોરીના ગુનેગારોને શોધવાને બદલે ઓફિસના કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે અને કતારગામ પોલીસ મથકના પોલીસ દ્વારા ભરત મોરડિયા નામના યુવકને એટલી હદે બેરહમીપૂર્વક પૂર્વક માર મારવામાં આવ્યો હતો કે તેના શરીરના અંગો પીકી કમરની નીચેનો ભાગ સાવ સુન મારી ગયો હતો જોકે પોલીસ પૂછપરછ માટે લઈ જવામાં આવેલ કર્મચારીઓ પોલીસને સહકાર આપવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા બદલામાં તેમની સાથે જાનવરો કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું બેરફમીપૂર્વક માર મારેલ યુવકના જાંગના ભાગ ઉપર જાંબુડી કલરના નિશાનો પણ ઉપસી આવ્યા હતા ભરત મોરડિયાને જેના કારણે ચાલવા ફરવા અને ઉઠવા બેસવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી છેલ્લા બે વર્ષ ઉપરાંતથી કેસરબા માર્કેટની ઓફિસમાં વફાદાર પૂર્વક કામ કરતા કર્મચારીઓની શંકાના દાયરામાં રાખી પોલીસ મથક તો લઈ જવાય પણ તેમને ઢોર માર મારવામાં આવશે તેવી તેમને ખબર ન હતી કતારગામ પોલીસની આવી બેહુદગી ભરી હરકતનો ભોગ બનશે ભ ભરત મોરડિયાના પરિવારજનો

તો ત્યાં એનો વિશ્વાસુ માણસ છે એવું ઓફિસની અંદર ચોરીનો આરોપ એનું પર લાગ્યો છે આઠ જણાને શંકાના દાયરામાં લેવામાં આવ્યા તો આઠમાંથી આને એકને જ કેમ આટલો બધો માર્યો તમારી અંદર ઓફિસની અંદર કેમેરા નથી તમારી પાસે કોઈ પુરાવા નથી તો પુરાવા વગરનો આટલો બધો કમરથી નીચેના ભાગમાં મારી આ ખોટું પાડી દેવું આટલું બધું તો કયા કાયદાની અંદર લખેલું છે પોલીસવાળા આટલું બધું મારી શકે કોઈ પણ વસ્તુ દેખાય તો અમે એ સજા અમારા ભાઈ માટે ભોગવવા માટે તૈયાર છીએ બરાબર માંગણી અમને ન્યાય મળવો જોઈએ મુખ્ય માંગણી જેને જેને આ કામ કર્યું છે સામેલમાં તો મને એના શેઠ અને આ પોલીસ કર્મી બે હજાર ભગત થઈને કર્યું એવું મને લાગે છે